તમને બધાને તો ખ્યાલ હશે કે કઈ દલપતરામ છે એમનો આપણા ગુજરાતી સાહિત્યમાં બહુ મોટો ફાળો રહ્યો છે. એમનું આ જે સ્ટેચ્યુ છે આપણા અમદાવાદમાં એની પાછળ ઘણી વિચારણા કરવામાં આવી કે એમનો સ્ટેચ્યુ છે એ બેસાડીને રાખવામાં આવે કે ઊભા પોઝમાં રાખવામાં આવે કે કઈ રીતે રાખવામાં આવે. ફાઇનલી એવા ડિસિઝન ઉપર પહોંચ્યા કે એમને બેસાડીને રાખવામાં આવે. હવે બેસાડીને રાખવામાં આવ્યા એનું કારણ છે કે આપણા જે કવિ દલપતરામ છે એ કહેવાતા હતા દાદા તરીકે. તો દાદા છે એટલા માટે બાળકોથી માંડીને મોટા બધા એમની જોડે સંકળાય એને માટે એ એમનું પોસ્ટ છે એ બેસેલું રાખ્યું. અને બીજું કે અહીંયા બાળકો છે એ એમની જોડે કોકવાર એમના ખભે બેસે છે, કોકવાર એમને ખોળામાં બેસી જાય છે, અને એમના જે બંને પગ છે એમાંથી એક પગમાં મોજડી પહેરી છે બીજા પગમાં નથી પહેરી, તેમની મોજડીમાં પણ કોકવાર પગ મૂકે છે. આવી રીતે લોકો એમનાથી સંકળાય.